બધા મિત્રો તમે ઘણા બધા વિડિયો જોયા છે ને અને તમે પીડીએફ દ્વારા હોમવર્ક પણ કર્યું છે તો તમને ખબર છે કે હવે એક્ઝામ આવી ગઈ છે તો આપણે શું કરવાનું છે એક્ઝામની તૈયારી કરવાની છે તો એ તૈયારી કરવામાં હું આજે તમને મદદ કરીશ તો કઈ રીતે કરીશ તે તમે જુઓ અને પેપર કઈ રીતે લખવાનું છે એ પણ સમજાવીશ તો આપણે એ વિડિયો દ્વારા શીખીશું જુઓ બાળકો આ મોડેલ પેપર છે ધોરણ બે વિષય કલ્લોલ અભ્યાસક્રમ 1-5 પાઠ અને માર્ક્સ છે 40 બાળકો સૌ પ્રથમ તમારે અહીં નામ લખવાનું છે પછી ધોરણ વર્ગ પછી મોબાઈલ નંબર અને ઉપર આપણે શું લખવાનું છે મોડેલ પેપર અને પછી આપણે વિષય લખવાનું છે આ રીતે બધી વિગતો તમારે ભરવાની છે પ્રશ્ન 1 અ એમસીક્યુ લખો એટલે એક સવાલના વિકલ્પો 4 આપ્યા છે તે આપણે શોધીને લખવાનું છે પહેલું યજ્ઞને કોના વગર ના ચાલે ફરી વાંચીએ યજ્ઞને કોના વગર ના ચાલે યજ્ઞને કોના વગર ન ચાલે બાળકો તમે યાદ કરો જુઓ જવાબો કયા છે અ ચકડોર બ દાડા ક આઈસ્ક્રીમ અને ડ રમકડું તમે આખી વાર્તા ધ્યાનથી સાંભળી છે તો જવાબ કયો આવશે બાળકો ચકડોર આઈસ્ક્રીમ રમકડું ના દાદા તો આપણે આ જવાબને આ રીતે લખીએ જુઓ આ રીતે આપણે લખીશું પ્રશ્ન 1 અ એમ સી ક્યુ લખો અને 1 તો એમાં જવાબ કયો આવે છે બ દાદા તો આપણે આ રીતે જવાબ લખવાનો છે પ્રશ્ન 1 નો અ તેમાં પહેલું તેનો જવાબ છે બ અને દાદા હવે આપણે બીજું જોઈશું કાકા કેરી દાદા દાળિયા ફોઈ ફાફડા આવી રીતે મામા સાથે શું આવે ચાલો બોલો બાળકો આજે જવાબ છે ફટાકડા રમકડા મીઠાઈ અને કોપરા એમાંથી કયો જવાબ આવશે જુઓ સમજ પડે છે કે નથી પડતી જુઓ કાકા સાથે કેળી એટલે ક ક દાદા સાથે દાળિયા એટલે ડા દા ફોઈ સાથે ફાફડા તો અહીં મામા લખ્યું છે તો મામા સાથે શું આવશે મીઠાઈ તો બીજાનો જવાબ ક મીઠાઈ એ રીતે આવશે તો આપણે અહીં આ રીતે લખીએ ક મીઠાઈ હવે જુઓ 3 ઉંદરો અને બાળકોને શું ગમતું હતું ફરી વાંચીએ ઉંદરો અને બાળકોને શું ગમતું હતું વાંસળીનો અવાજ વાંસળીવાળો ગામ કે કોઈ નહીં હવે જુઓ કોઈ નહીં એટલે અ બ અને ક એ જે જવાબ છે તેમાંથી કોઈ પણ નહીં એવું આવશે તો બાળકોને શું ગમતું હતું બોલો જુએ બાળકો હા અ આવશે વાંસળીનો અવાજ તો ત્રીજામાં આપણે અ લખીશું વાંસળીનો અવાજ હવે જુઓ બાળકો બ છૂટું પાડો અને લખો જંગલી પ્રાણી અને પાલતું પ્રાણી તો કયા કયા પ્રાણીઓ છે તે આપણે જોઈએ વાઘ ઘોડો ગધેડો સિંહ ગાય શિયાળ ભેંસ જિરાફ કૂતરો બળદ હાથી દીપડો હવે
તમારે નોટમાં આ રીતે લખવાનું છે, જંગલી પ્રાણી, પાલતુ પ્રાણી. અને શું કરવાનું છે, આ રીતે વચ્ચે લાઈન પાડવાની છે, એક બે ત્રણ આ રીતે ક્રમ આપવાના છે. તો આપણે જે જંગલમાં રહે છે તે પ્રાણીઓને ક્યાં લખીશું, જંગલી પ્રાણીમાં. અને જે આપણે પાળીએ છીએ, ઘર પાસે રહે છે, તેને આપણે પાલતુ પ્રાણીમાં લખીશું. તો જુઓ, આ રીતે આપણે બ છૂટું પાડો અને લખો, આ રીતે સૂચના આપણે લખવાની છે. હવે જુઓ, જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી, અને વચ્ચે આ રીતે આપણે લાઈન પાડવાની છે, અહીં ક્રમ આપવાના છે. હવે જુઓ બાળકો, વાઘ. તો વાઘ ક્યાં રહે છે, બોલો, જંગલમાં. તો અહીં આપણે લખીશું. અને ઘોડો. તો ઘોડો શું ક્યાં આવશે બાળકો, જંગલી પ્રાણી કે પાલતુ પ્રાણીમાં? તમે ક્યાં જુઓ છો? હા, ઘોડો બધા પાડે છે. હવે ગઢેડો. તો ગઢેડો ક્યાં આવશે, ગઢેડો અહીં લખાશે. અને સિંહ, જંગલમાં. તો આ રીતે આપણે જવાબ લખવાના છે. બાકીના તમે લખશો ને, તમે એક્ઝામની તૈયારી કરી છે તો તમને આવડશે. ક. નીચેના વાક્યોમાં ખરું કે ખોટાની નિશાની કરો. હવે પહેલું જે વાક્ય છે તે હું વાંચું છું. જુઓ, વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી તો બધા જ છોકરાઓ તેની પાછળ ચાલતા થયા. તો બાળકો યાદ કરો, જુએ કે વાંસળીવાળો પહેલી વખત વાંસળી વગાડે છે તો એની પાછળ કોણ આવે છે બાળકો, ગામના લોકો કે ઉંદરો? યાદ કરો, ઉંદરો. તો આ છોકરાઓ લખ્યું છે તો આ વાક્ય કેવું કહેવાય, ખોટું. તો તમારે અહીં શેની નિશાની કરવાની થાય, ખોટાની. તો આપણે એને કઈ રીતે લખવાનું છે, ક. નીચેના વાક્યોમાં ખરું કે ખોટાની નિશાની કરો. હવે તેમાં પહેલું, હવે પહેલું શું આવ્યું બાળકો, ખોટું. તો આપણે આ રીતે ખોટાની નિશાની કરવાની છે. બીજું વાક્ય, તમે થોડી વાર મરવાનું નાટક કરો એવું સસલું કહે છે. તો બાળકો, આ વાક્ય સસલું બોલે છે, યાદ કરો, કઈ વાર્તામાં આવે છે, સિંહ સાહેબની પૂછ. તો આ વાક્ય કોણ બોલે છે, યાદ કરો, શિયાર. તો અહીં તો સસલું લખ્યું છે તો આ વાક્ય કેવું કહેવાય, ખોટું. તો અહીં આપણે ખોટાની નિશાની કરવાની છે. તો આપણે આ રીતે અહીં બીજું વાક્ય પણ ખોટાની નિશાની કરીશું. તો આ રીતે તમારે લખવાનું છે. ડ. આડા અવળા શબ્દો ગોઠવી સાચું વાક્ય લખો. હવે અહીં વાક્ય આપ્યું છે તે ગમે તે રીતે લખ્યું છે, એટલે એ જે વાક્યના જે શબ્દો છે તેને આપણે ગોઠવીને લખવાના છે. તો જુઓ, પહેલાં આપણે વાંચીએ. પહેલું, ધરાઈને કાગડાએ પાણી પીધું, બોળી ચાંચ. આ વાક્ય બરાબર લાગતું નથી. તો વાક્ય કઈ રીતે બેસશે બાળકો, ચાલો બોલો. તો તમે કર્યું છે, જુઓ, કાગડાએ શું આવશે, ચાંચ બોળી ધરાઈને પાણી પીધું, એ રીતે વાક્ય બરાબર બેસશે. તો આપણે એને અહીં ફરીથી લખવાનું છે. તો જુઓ, ડ. સૂચના આપણે લખવાની છે, આડા અવળા શબ્દો
ગોઠવી. સાચું વાક્ય લખો. પહેલું, કઈ રીતે વાક્ય બનાવેલું? કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. તો આ રીતે આપણે શબ્દોને બરાબર ગોઠવીને વાક્ય ફરી લખવાનું છે. હવે આવશે નંબર બે. જુઓ, રૂમાલ આપીને હસ્યા ખડખડાત રૂપાલીને. તો અહીં કઈ રીતે આપણે શરૂઆત કરીશું? રૂપાલીને રૂમાલ આપીને ખડખડાત હસ્યા. તો જુઓ, આ રીતે આપણે લખીએ, રૂમાલ આપીને ખડખડાત હસ્યા. તો આ રીતે આપણે વાક્યો આ રીતે લખવાના છે. પ્રશ્ન બે. અ, રસ્તો શોધો. ઉંદરને લાડુ શોધવામાં મદદ કરો. બાળ મિત્રો, આ ઉંદર છે અને અહીં લાડુ પાડેલા છે. તો આપણે એ રીતે રસ્તો શોધવાનો છે કે ઉંદર લાડુ સુધી પહોંચી શકે. તો આવું તો તમે ઘણી જગ્યા પર અને ઘણી બધી વખત કર્યું હશે. તો આ તમે જાતે કરી શકશો. જુઓ, આપણે અમુક રસ્તા જોવાના છે, તો એ લાડુ સુધી પહોંચવું જોઈએ. પણ જો ન પહોંચે, વચ્ચે બંધ થઈ જાય, તો આપણે બીજો રસ્તો ટ્રાય કરવાનો છે. તો એ રીતે આપણે રસ્તો શોધીને ઉંદરને ક્યાં સુધી પહોંચાડવાનું છે? લાડુ સુધી. તો આ પ્રશ્ન મેં સમજાવ્યો તો તમે જાતે કરશો ને? હા, મને ખબર છે તમે કરી લેશો. બ, શબ્દ અંતાક્ષરી લખો. અહીં પહેલો શબ્દ બારક આપ્યો છે. તો આપણે અંતાક્ષરી કઈ રીતે કરવાની ખબર છે ને? તો અહીં છેલ્લો મૂળાક્ષર ક છે. તો આપણે જે શબ્દ બનાવવાનો છે તે ક પરથી શરૂઆત કરવાનું છે. હવે અહીં કો ઉપરથી આપણે શબ્દ બનાવી શકીએ નહીં. ક છે એટલે ક પરથી જ બનાવવાનું. તો આપણે આ રીતે બનાવીએ. ચાલો જુઓ. એક, બારક. હવે ક ઉપરથી આપણે કયો શબ્દ લખીએ બાળકો? કલમ. હવે કયો શબ્દ આવ્યો છેલ્લો? મ. તો મ ઉપરથી આપણે મગર લખીએ. હવે જુઓ કયો શબ્દ આવ્યો? ર. તો ર ઉપરથી રમકડું. આ રીતે આપણે શબ્દ અંતાક્ષરી પૂરી કરવાની છે. હવે આપણે બીજું જોઈએ. જુઓ, કયો શબ્દ છે? ગામ. તો મૂળાક્ષર કયો છે છેલ્લો? મ. તો મ ઉપરથી આપણે હવે શબ્દ બનાવીએ. ગામ. તો મ ઉપરથી મકાન. પછી ન ઉપરથી આપણે શું બનાવીશું? નમન. અને ન ઉપરથી નગારું. જુઓ બાળકો, મ મ, ન ન, ન ન, એ રીતે જે મૂળાક્ષર હોય તેનાથી જ શબ્દની શરૂઆત કરવાની છે. તો આ રીતે અંતાક્ષરી આપણે બરાબર લખવાની છે. સમજ પડી ને તમને? ક, ખોટો શબ્દ છે કે સાચું વાક્ય લખો. અહીં વાક્ય છે તેમાં બે શબ્દો આપેલા છે, એક ખોટો છે અને એક સાચો છે. તે આપણે શોધવાનું છે અને વાક્યને ફરી લખવાનું છે. એક કાગડો ભૂખ્યો કે તરસ્યો આમ તેમ ફરતો હતો. હવે કાગડાવાળી વાર્તા હતી
તો કાગડો ભૂખ્યો હતો કે તરસ્યો હતો? આ બેમાંથી કયો શબ્દ આવશે બાળકો? બોલો, તરસ્યો. તો ભૂખ્યો શબ્દ જે છે તે ખોટું છે, તો આપણે અહીં છેકવાનું છે. કઈ રીતે? એના ઉપર ચોકડી મારવાની છે અને નીચે એ સાચું વાક્ય જે બને તે આપણે અહીં લખવાનું છે. તો હું તમને લખીને બતાવું છું. જુઓ, ખોટો શબ્દ છે કે સાચું વાક્ય લખો. એક, એક કાગડો તરસ્યો આમ તેમ ફરતો હતો. આપણે ભૂખ્યો શબ્દ છેકવાનો છે. અને બીજું વાક્ય જુઓ, તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં કે મારવામાં મને મદદ કર. હવે આ સિંહ સાહેબની વાર્તાનું છે, તો રાજાજીને દાટવાનું છે કે મારવાનું છે? બોલો બાળકો, તમને જવાબ ખબર છે? તો આ વાક્ય ઉપરના વાક્યની જેમ તમે સાચો હોય તે શબ્દ લખીને પછી આખું વાક્ય લખવાનું છે અને ખોટા શબ્દને શું કરવાનું છે? છેકવાનું છે. તો કરશો ને? આપણે હવે આગળ જઈએ. ડ, તમારી આજુબાજુ દેખાતી વસ્તુ પરથી ત્રણ વાક્યો લખો. હવે બાળકો, તમે જ્યાં બેઠા છો પેપર લખવા માટે, તો તમારે તમારી આજુબાજુ જે પણ દેખાય તેના પરથી ત્રણ વાક્યો બનાવીને લખવાના છે. તો બાળકો, ચાલો આપણે હવે વાક્યો બનાવવાનું શરૂઆત કરીએ. તમારી આજુબાજુ દેખાતી વસ્તુ પરથી ત્રણ વાક્યો લખો. હવે બાળકો, તમને જે પણ દેખાય તે તમારે વાક્ય બનાવીને લખવાનું છે. તો મને બારીમાંથી આકાશ દેખાય છે, તો હું વાક્ય આ રીતે લખું છું. મને બારીમાંથી આકાશ દેખાય છે. પછી બીજું વાક્ય, તમે સ્કૂલમાં પેપર લખતા હો તો તમને બીજું શું દેખાય ક્લાસમાં? બોલો. હા, મને શું દેખાય છે? બોલો. મને મોટું બોર્ડ દેખાય છે. પછી બીજું કઈ રીતે વાક્ય બનશે? ઘણા બધા છોકરાઓ પેપર લખે છે. પછી બધા પેપર પેન્સિલથી લખે છે. આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવીને અહીં લખી શકો છો. તો એક વાક્ય મેં લખીને બતાવ્યું, બીજું અને ત્રીજું તમારે જાતે લખવાનું છે. પ્રશ્ન ત્રણ, અ, તમને ગમે તે વાક્ય લખો. અહીં વાક્ય આપ્યું છે, આપણે વાંચીએ. મને ડાન્સ કરવો ગમે છે. મને ગીત ગાવું ગમે છે. અહીં બે વાક્યો છે, આ એક અને બે. તો આ બે વાક્યમાંથી તમને જે પણ ગમે તે તમારે નીચે અહીં લખવાનું છે. મને ગીત ગાવું ગમે છે, તો હું અહીં ગીત ગાવું છે એમ લખીશ. તમને ડાન્સ કરવું ગમે, તો તમારે આ વાક્ય લખવાનો છે. તો સમજ પડી ને? તો ચાલો આપણે લખીએ. પ્રશ્ન ત્રણ, અ, તમને ગમે તે વાક્ય લખો. એક નંબર, મને
ગીત ગાવું ગમે છે. અહીં તમને જે ગમે તે વાક્ય તમારે લખવાનું. બીજું, મને રમવું ગમે છે. મને વાર્તાની ચોપડી વાંચવી ગમે છે. તો આ બે વાક્ય તેમાંથી તમને રમવું ગમે તો એ વાક્ય લખવાનું, અને વાર્તાની ચોપડી વાંચવી ગમે તો એ વાક્ય તમારે લખવાનું છે. સમજ પડી ને? તો આપણે આગળ વધીએ. પ્રશ્ન 3 બ, ટૂંકમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, તમે મેરામાં જાઓ તો કયા ચકડોળમાં બેસશો? બાળકો, તમે કેવા છો? નાના. તો તમે કયા ચકડોળમાં બેસશો? બોલો. હા, નાના ચકડોળમાં. તો મોટા ચકડોળમાં તમારાથી બેસાય? ના બેસાય. તો આપણે એનો જવાબ આ રીતે લખીશું. પ્રશ્ન 3 બ, ટૂંકમાં જવાબ લખો. નંબર 1, અમે મેરામાં જઈએ તો, બોલો, નાના ચકડોળમાં બેસીશું. આ રીતે તમારે જવાબ લખવાનો છે. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. ગામવાળાએ શું ભૂલ કરી? બોલો બાળકો, અહીં જવાબ શું આવશે? ગામવાળા શું ભૂલ કરે છે? ગામવાળા ઉંદર મારવાના પૈસા વાસળીવાળાને આપે છે? નથી આપતા. તો એનો જવાબ આપણે આ રીતે લખીએ. તો ગામવાળાએ ઉંદર મારવાના પૈસા ન આપ્યા. કોને? વાસરીવાળાને. એ ભૂલ કરી. હવે ત્રીજો જવાબ. શ્રીકાંતે ટોય હાઉસમાં એનું રમકડું કેમ આપ્યું? તો બાળકો, ટોય હાઉસમાં શું આપવાનું હતું? બોલો. એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ. તો શ્રીકાંત ટોય હાઉસમાં બે રમકડા લઈ આવે છે અને એક રમકડું આપે છે, એટલે શ્રીકાંત તેનું રમકડું આપે છે. તો આપણે એ રીતે આપણે અહીં લખીએ. શ્રીકાંત ટોય હાઉસમાંથી બે રમકડા લાવે છે, એટલે એક રમકડું ત્યાં આપે છે. તો સમજ પડીને બાળકો કે આ રીતે આપણે જવાબ લખવાના છે. પ્રશ્ન 4 અ, કોષ્ટકમાંથી ચાર વસ્તુના નામ શોધી તેની ફરતે ગોળ કરો અને લખો. તો બાળકો, આ જે શબ્દ રમત છે તે તમે ઘણીવાર કરી હશે. તો અહીં જે શબ્દો છે તે તમારે શોધવાના છે અને અહીં તમારે લખવાના છે, અને એ શબ્દો પર તે ફરતે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો જુઓ, હું તમને એક શબ્દ શોધીને બતાવું છું. સંચો. તો અહીં આપણે આ રીતે ગોળ કરીશું અને અહીંયા લખવાનું રહેશે. જુઓ, આ રીતે ગોળ કરીને અહીં સંચો શબ્દ લખવાનો છે.
આ રીતે બીજા શબ્દો તમારે શોધવાના રહેશે. બ વાક્યોને વાર્તાના ક્રમમાં લખો. તો અહીં આપણને વાર્તા આપી છે તેના વાક્યો લખેલા છે, તો આપણે પહેલા વાક્યો વાંચીએ. બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. તો બીજું વાક્ય આપણે જોઈએ. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. ત્રીજું અક્ષય જેસીબી અને બીજું બોલતું વાંદરું લઈ આવ્યો. તો બાર મિત્રો, હવે તમે મને કહો કે આમાં ત્રણ જે વાક્યો છે તેમાં પહેલું વાક્ય કયું આવશે? બોલો. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. તો અહીં ચોરસમાં આપણે એક નંબર આપવાનો છે, એટલે આ પહેલું વાક્ય થઈ ગયું. હવે બીજું કયું આવશે? બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. આ વાક્ય આવે છે બીજા નંબરે? ના. બીજું વાક્ય આ આવશે, અક્ષય જેસીબી અને બીજું બોલતું વાંદરું લઈ આવ્યો. તો અહીં બે નંબર અને આ ત્રણ નંબર. તો આ રીતે આપણે વાર્તાનો ક્રમ વાક્યને આ રીતે આપવાનો છે. ક નીચેનો ફકરો વાંચી ખાલી જગ્યા પૂરો. હવે બાળકો, આ જે ફકરો આપ્યો છે તે આપણે ધ્યાનથી વાંચવાનો છે અને નીચે જે ખાલી જગ્યા છે તેના જવાબ આપણે પૂરવાના છે. તો આપણે વાંચવાનું શરૂ કરીએ. રામ સવારે વહેલો ઉઠે છે. તે ભગવાનની પૂજા દાદી સાથે કરે છે. દાદા દાદીને હું પછી પગે લાગું છું. પછી મમ્મી મને નાસ્તો આપે છે. પછી હું ભણવા બેસું છું. ક્યારેક વાર્તાની ચોપડી વાંચું છું. તૈયાર થઈ બસમાં સ્કૂલે જાઉં છું. સાંજે ઘરે આવીને મારું ગૃહકાર્ય કરી રમવા જાઉં છું. પછી રાત્રે બધા સાથે વાતો કરીને અમે જમીએ છીએ અને હું વહેલો સૂઈ જાઉં છું. તો હવે આપણે ખાલી જગ્યા જોઈએ. પહેલું, રામ ખાલી જગ્યા સાથે પૂજા કરે છે. તો બાળકો, આ ફકરામાં તમે ક્યાં જોયું? જુઓ, ફરી વાંચો એવું હોય તો. તે ભગવાનની પૂજા દાદી સાથે કરે છે. તો રામ શું કરે છે? પૂજા કોની સાથે કરે છે? દાદી સાથે. તો અહીં જવાબ દાદી આવશે. હવે જુઓ બીજું, નાસ્તો કર્યા પછી રામ ખાલી જગ્યા બેસે છે. તો નાસ્તો કર્યા પછી રામ શું કરે છે? જુઓ, મને નાસ્તો આપે છે, પછી હું ભણવા બેસું છું. તો અહીં શું આવશે? ભણવા બેસે છે. રમવા જાય તે પહેલાં રામ ખાલી જગ્યા કરે છે. તો વાર્તાની ચોપડી વાંચું છું, તૈયાર થઈ બસમાં સ્કૂલે જાઉં છું. પછી શું છે? સાંજે ઘરે આવીને ગૃહકાર્ય કરી રમવા જાઉં છું. તો રામ રમવા જાય તે પહેલાં શું કરે છે? ગૃહકાર્ય. તો અહીં આપણે આ રીતે ગૃહકાર્ય લખીશું. હવે બાકીની જે ખાલી જગ્યા છે તે આ જ રીતે તમારે શોધીને પૂરવાની છે. ડ શબ્દ પરથી વાક્યો બનાવો. હવે મિત્ર શબ્દ છે, એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો આપણે વાક્ય કઈ રીતે બનાવશું? જુઓ બાળકો, વાક્ય તો ઘણા બધા બને, તમને જે ઠીક લાગે તે રીતે તમારે લખવાના છે. તો વાક્ય આપણે આ રીતે બનાવીએ છીએ. આપણે સારા મિત્રો બનાવવા
જોઈએ. રસ્તો. હવે રસ્તા પરથી પણ ઘણા બધા વાક્યો બની શકે. રસ્તો સીધો છે, રસ્તો વાંકો ચૂકો છે, રસ્તા પર ઘણા બધા વાહનો જાય છે, અમે રસ્તા પર સાયકલ ચલાવીએ છીએ, રસ્તો લાંબો છે, રસ્તો ટૂંકો છે, રસ્તા પાસેથી નદી પસાર થાય છે. આ રીતે કોઈ પણ વાક્ય તમે બનાવીને અહીં લખી શકો છો. તો બાર મિત્રો, આ રીતે આપણે પેપર લખવાનું છે અને સમજવાનું છે. તો તમે હવે બરાબર લખશો ને? સમજ પડી ગઈ તમને પેપરમાં? બાળકો, તમે મેં જે સમજાવ્યું તે રીતે પેપર ધ્યાનથી પણ વાંચ્યું અને જોયું પણ, અને કઈ રીતે લખવાનું એ પણ સમજી ગયા. તો બાળકો, હવે જ્યારે તમે એક્ઝામ આપવા બેસો ત્યારે પેપરને શાંતિથી ધીમે ધીમે વાંચો અને શું કરવાનું છે તે બરાબર ધ્યાનથી લખજો. તો બાળકો, એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.